नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे आंगणवाड़ी भर्ती 2022 अन्वये कया जिला में केटली जग्याओं माटे भर्ती आवेली छे तेना विषे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, धोरण 10 पास बहनों માટે ઘરની નજીકમાં નોકરી મેળવવાની આ અનેરી તક છે, જે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ભરતી આવી ગઈ છે। તો આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2022 અન્વયે 33 જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં ભરતી આવી ગઈ છે। તો જિલ્લા વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં મેળવીશું। તો ગુજરાતના તમામે તમામ 33 જિલ્લા અને મહાનગરપાલિકામાં થઈ અને કુલ 8,850 જેટલી જગ્યાઓ માટે ભરતી આવેલી છે અને આ ભરતી ધોરણ 10 પાસ ઉપર આવેલી છે। તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી 2022 અન્વયની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ અમદાવાદની। તો અમદાવાદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 131, તેડાગર માટે 165, મિની આંગણવાડી કાર્યકર માટે 0 અને આમ કુલ 296 જગ્યાઓ માટે ભરતી આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ અમદાવાદ શહેર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોઈએ, આંગણવાડી કાર્યકર માટે 102, તેડાગર માટે 247, મિની આંગણવાડી કાર્યકર માટે 5 અને આમ કુલ 354 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની। તો તેમાં આંગણવાડી કાર્યકર માટે 149, તેડાગર 192 અને મિની આંગણવાડી કાર્યકર માટે 2 જગ્યાઓ માટે આમ તમામ મળી અને કુલ 343 જગ્યાઓ માટેની વેકેન્સી બહાર પડેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ આણંદ જિલ્લાની। તો આણંદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 98, તેડાગર માટે 135 અને મિની આંગણવાડી કાર્યક્રમ માટેની 1 આમ કુલ મળી અને 234 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ મિત્રો, આપણે અરવલ્લી જિલ્લાની વાત કરીએ। તો અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યક્રમની 67 જગ્યાઓ, તેડાગર માટેની 78 અને મિની આંગણવાડી કાર્યક્રમ માટેની કોઈ જગ્યા નથી, તો આમ કુલ મળી અને 145 જગ્યાઓ માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ મિત્રો, બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ। તો બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 166, તેડાગર માટે 401 અને મિની આંગણવાડી કાર્યકર માટેની 10 જગ્યાઓ આમ કુલ મળી અને 577 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો તેમાં આંગણવાડી કાર્યકર માટેની 131, તેડાગર માટે 119 અને મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા નથી, તો આમ કુલ મળી અને 250 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો, ભાવનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 114 જગ્યા, તેડાગર માટે 220 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 4 જગ્યાઓ આમ કુલ મળી અને 338 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। તેથી આગળ વાત કરીએ તો ભાવનગર શહેર એટલે કે બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે આંગણવાડી છે તે અંગે આંગણવાડી કાર્યકરની 28 જગ્યાઓ, તેડાગર માટેની 43 જગ્યાઓ અને મિની આંગણવાડી કાર્યકર માટેની કોઈ જગ્યા નથી, તો આમ કુલ મળી અને 71 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। ત્યાર પછી આગળ વાત કરીએ બોટાદ જિલ્લાની। તો બોટાદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 34 જગ્યાઓ, તેડાગર માટે 50 જગ્યાઓ, મિની આંગણવાડી કાર્યકર માટે 0 જગ્યા એટલે કે કોઈ જગ્યા નથી, તો આમ કુલ મળી અને 84 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। ત્યાર પછી મિત્રો, આપણે છોટાઉદેપુરની વાત કરી લઈએ। તો છોટાઉદેપુર જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટેની 66 જગ્યાઓ, તેડાગર માટેની 72 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 8 જગ્યા, તો આમ કુલ મળી અને 146 જગ્યાઓ માટે છોટાઉદેપુરમાં જાહેરાત આવેલી છે। ત્યાર પછી દાહોદ જિલ્લાની વાત કરી લઈએ તો દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટેની 140 જગ્યાઓ, તેડાગર માટે 157 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા આવેલ નથી, તો આમ કુલ મળી અને 297 જગ્યાઓ માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ડાંગ જિલ્લાની। તો ડાંગ જિલ્લામાં આંગણવાડી કાર્યકરની 35 જગ્યાઓ, તેડાગર માટેની 20 જગ્યાઓ અને મિની આંગણવાડી કાર્યકર માટેની 1 જગ્યા આમ કુલ મળી અને 56 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે। આગળ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરની 62 જગ્યા, તેડાગર માટેની 132 જગ્યા,
મિની આંગણવાડી કાર્યકર માટેની કોઈ જગ્યા નથી, જેથી કુલ મળી અને 194 જગ્યાઓ માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ ગાંધીનગર જિલ્લાની, તો મિત્રો ગાંધીનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 82 જગ્યાઓ, તેડાગર માટે 109 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની કોઈ જગ્યા નથી, જેથી કુલ મળી અને 191 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ મિત્રો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ, આંગણવાડી કાર્યકર માટેની 60 જગ્યાઓ, તેડાગર માટેની 65 જગ્યાઓ, મિની આંગણવાડી કાર્યકર માટેની કોઈ જગ્યા નથી, જેથી કુલ મળી અને 125 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ જામનગર જિલ્લાની વાત કરીએ, તો જામનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરની 73 જગ્યા, તેડાગર માટેની 139 જગ્યા, મિની આંગણવાડી કાર્યકર માટેની 0 જગ્યા, એટલે કે કોઈ જગ્યા નથી, જેથી કુલ મળી અને 212 જગ્યા માટેની આ ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ જામનગર શહેર વિસ્તારની જોઈ લઈએ, એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોઈએ તો આંગણવાડી કાર્યકરની 26 જગ્યા, તેડાગર માટેની 39 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા નથી, જેથી કુલ મળી અને 65 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ મિત્રો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ, તો જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 107 જગ્યા, તેડાગર માટે 143 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટે 1 જગ્યા, તો આમ કુલ મળી અને 251 જગ્યા માટેની આ ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી મિત્રો જૂનાગઢ શહેર એટલે કે મ્યુનિસિપલ વિસ્તારમાં વાત કરીએ, તો આંગણવાડી કાર્યકરની 28 જગ્યા, તેડાગર માટેની 21 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 0 જગ્યા, જેથી કુલ મળી અને 49 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ કચ્છ જિલ્લાની, તો મિત્રો કચ્છ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 221 જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જ્યારે તેડાગર માટે 313 જગ્યા માટે અને મિની આંગણવાડી કાર્યકર માટે 11 જગ્યા, તો આમ તમામ મળી અને 564 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ખેડા જિલ્લાની, તો મિત્રો ખેડા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 127 જગ્યા, તેડાગર માટે 112 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટે 0 જગ્યા, આમ કુલ મળી અને 239 જગ્યા માટેની આ જાહેરાત આવેલી છે. ત્યારબાદ મહેસાણા જિલ્લાની વાત કરીએ, તો આંગણવાડી કાર્યકર 214 જગ્યા, તેડાગર માટે 256 જગ્યા, મિની આંગણવાડી કાર્યકર માટે 2 જગ્યા, આમ કુલ મળી અને 472 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ આગળ મિત્રો મહીસાગર જિલ્લામાં જોઈએ, તો મહીસાગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 66 જગ્યા, તેડાગર માટેની 62 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 1 જગ્યા, આમ કુલ મળી અને 129 જગ્યાઓ માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી મિત્રો મોરબી જિલ્લાની વાત કરી લઈએ, તો મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટેની 106 જગ્યા, તેડાગર માટેની 138 જગ્યા, મિની આંગણવાડી કાર્યકર માટેની 0 જગ્યા, આમ કુલ મળી અને 244 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ મિત્રો નર્મદા જિલ્લાની વાત કરી લઈએ, તો નર્મદા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 63 જગ્યા, તેડાગર માટે 36 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટેની 1 જગ્યા, આમ કુલ મળી અને 100 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી મિત્રો નવસારી જિલ્લાની વાત કરી લઈએ, તો નવસારી જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 102 જગ્યા, તેડાગર માટે 82 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 1 જગ્યા, તો આમ કુલ મળી અને 185 જગ્યા માટેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી મિત્રો પંચમહાલ જિલ્લાની વાત કરીએ, તો પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 119 જગ્યા, તેડાગર માટે 107 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટેની 5 જગ્યા, તો આમ કુલ મળી અને 231 જગ્યા માટેની વેકન્સી આવેલી છે. ત્યાર પછી મિત્રો પાટણ જિલ્લાની વાત કરીએ, તો પાટણ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 102 જગ્યા, તેડાગર માટે 184 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટેની 2 જગ્યા, તો આમ કુલ મળી અને 288 જગ્યાઓ માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ મિત્રો પોરબંદરમાં જોઈએ, તો પોરબંદરમાં આંગણવાડી કાર્યકર માટે 33 જગ્યા, તેડાગર માટે 56 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 1 જગ્યા, તો આમ કુલ મળી અને 90 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ, તો રાજકોટ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 130 જગ્યા, તેડાગર માટે 186 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટે 2 જગ્યા, તો આમ કુલ મળી અને 318 જગ્યાઓ માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી રાજકોટ શહેરી વિસ્તારનું જોઈ લઈએ, તો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આંગણવાડી કાર્યકરની 20 જગ્યા, તેડાગર માટેની 36 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા નથી, જેથી કુલ મળી અને 56 જગ્યા અંગેની જાહેરાત આવેલી છે. ત્યાર પછી મિત્રો સાબરકાંઠા જિલ્લાની વાત કરી લઈએ, તો સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટેની 88 જગ્યા, તેડાગર માટેની 133 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટેની 1 જગ્યા, તો આમ કુલ મળી અને 222 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત આવેલી છે. ત્યારબાદ મિત્રો સુરત જિલ્લાની વાત કરી લઈએ, તો સુરત જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટેની 99 જગ્યા, તેડાગર માટે 115 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા આવેલી નથી, જેથી કુલ મળી અને 214 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે.
ત્યાર પછી મિત્રો સુરત શહેરી વિસ્તારની જોઈ લઈએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આંગણવાડી કાર્યકર માટેની 62 જગ્યા, તેડાગર માટે 115 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા નથી, જેથી કુલ 177 જગ્યાની ભરતી અંગેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરની 107 જગ્યા, તેડાગર માટે 172 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 2 જગ્યા, તો આમ ત્રણે મળી અને કુલ 281 જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ મિત્રો તાપી જિલ્લામાં જોઈએ તો તાપી જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 88 જગ્યા, તેડાગર માટે 58 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા નથી, જેથી કુલ મળી અને 146 જગ્યા અંગેની ભરતી આવેલી છે। ત્યારબાદ વડોદરા જિલ્લામાં જોઈએ તો વડોદરા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે 95 જગ્યા, તેડાગર માટેની 133 જગ્યા તથા મિની આંગણવાડી કાર્યકર માટેની 8 જગ્યા માટે આમ કુલ મળી અને 236 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ મિત્રો વડોદરા શહેર માટે વાત કરી લઈએ તો આંગણવાડી કાર્યકરની 21 જગ્યા, તેડાગર માટે 54 જગ્યા, જ્યારે મિની આંગણવાડી કાર્યકર માટે કોઈ જગ્યા નથી, તો આમ કુલ મળી અને 76 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત આવેલી છે। અને છેલ્લે આપણે વલસાડ જિલ્લાની વાત કરી લઈએ તો વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટેની 152 જગ્યા, તેડાગર માટે 147 જગ્યા અને મિની આંગણવાડી કાર્યકર માટેની 5 જગ્યા, તો આમ કુલ મળી અને 304 જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત આવેલી છે। તો મિત્રો આમ જે આપણે એક પછી એક 33 જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જે કંઈ આંગણવાડી ભરતી અંગેની જાહેરાત આવેલી છે તેની જગ્યાઓની વાત કરી ગયા, તો આ પ્રમાણેની જગ્યાઓ આવેલી છે, તો તમારા વિસ્તારમાં કેટલી જગ્યા આવેલી છે તે તમે આ વિડીયોથી માહિતી મેળવી શકશો। અને જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના અંગે જો વિડીયોની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો આપણે એક અલગથી ડેમો વિડીયો બનાવી અને આપ સૌને માહિતી આપવા માટે પ્રયત્ન કરીશું। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।